આજે રામનવમી અને દેશભરના મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આપણી સાથે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી. મહંતજી, આજે કેવા પ્રકારની તૈયારીઓ છે તે મંદિરમાં કરવામાં આવી છે અને વિશેષ શું કાર્યક્રમ રહેશે? જેવી રીતે કે આજે વિશેષ ભગવાનની રામ જન્મભૂમિ પર બિરાજમાન થયા પછીની આ પહેલી રામનવમીનો ઉત્સવ છે. લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ, હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જગન્નાથજી મંદિરમાં પણ ખૂબ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવશે. ભગવાનનો અખંડ 24 કલાકનો રામચરિત માનસનો પાઠ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ભગવાનને શુદ્ધોદક, પંચામૃત સ્નાન અને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી અને કેસર કુમકુમનો તિલક કરી બપોરના બરાબર મધ્યે 12 વાગે ભગવાનને જન્મોત્સવ મહાઆરતી અને ભગવાનને પાણામાં ઝૂલાવવામાં આવશે. પાણામાં ઝૂલાવવા માટે ભક્તો પણ આતુર બન્યા છે, કારણ કે અયોધ્યા નથી પહોંચી શકતા તે ભક્તો અહીં પણ આવીને પાણી ઝૂલાવે તે માટેની વ્યવસ્થા. જેવી રીતે કે જે અયોધ્યા નથી જઈ શકતા એ બધા જે બી જ્યાં મંદિર હોય ત્યાં જ્યાં સૌ ભક્તો પધાર્યા છે તો એની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે. તો અત્યારે આ મંદિરમાં છે તે તૈયારી કરી દેવામાં આવી છે. બપોરના 12 કલાકે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, મહાઅભિષેક થશે, મહાઆરતી થશે અને ત્યારબાદ પાણી ઝૂલાવવામાં આવશે. કેમેરામેન હિરેન સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે રામનવમી અને દેશભરના મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આપણી સાથે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી. મહંતજી, આજે કેવા પ્રકારની તૈયારીઓ છે તે મંદિરમાં કરવામાં આવી છે અને વિશેષ શું કાર્યક્રમ રહેશે? જેવી રીતે કે આજે વિશેષ ભગવાનની રામ જન્મભૂમિ પર બિરાજમાન થયા પછીની આ પહેલી રામનવમીનો ઉત્સવ છે. લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ, હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જગન્નાથજી મંદિરમાં પણ ખૂબ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવશે. ભગવાનનો અખંડ 24 કલાકનો રામચરિત માનસનો પાઠ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ભગવાનને શુદ્ધોદક, પંચામૃત સ્નાન અને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી અને કેસર કુમકુમનો તિલક કરી બપોરના બરાબર મધ્યે 12 વાગે ભગવાનને જન્મોત્સવ મહાઆરતી અને ભગવાનને પાણામાં ઝૂલાવવામાં આવશે. પાણામાં ઝૂલાવવા માટે ભક્તો પણ આતુર બન્યા છે, કારણ કે અયોધ્યા નથી પહોંચી શકતા તે ભક્તો અહીં પણ આવીને પાણી ઝૂલાવે તે માટેની વ્યવસ્થા. જેવી રીતે કે જે અયોધ્યા નથી જઈ શકતા એ બધા જે બી જ્યાં મંદિર હોય ત્યાં જ્યાં સૌ ભક્તો પધાર્યા છે તો એની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે. તો અત્યારે આ મંદિરમાં છે તે તૈયારી કરી દેવામાં આવી છે. બપોરના 12 કલાકે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, મહાઅભિષેક થશે, મહાઆરતી થશે અને ત્યારબાદ પાણી ઝૂલાવવામાં આવશે. કેમેરામેન હિરેન સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.